नमस्ते बाळ मित्रों, जय श्री कृष्ण। आज आपणे स्टैंडर्ड फिफ्थ अने सब्जेक्ट इंग्लिश में अपनी पाठ्यपुस्तक स्टार्ट करवानुं छे। बाराक्षरी तमने मैं पुनरावर्तन लई लीधुं 1 થી 50, पर मैं तमने 100 सुधी आप्या था कि 100 सुधी आवी रीते स्पेलिंग बनावता सीखी जाजो, बराबर। तो ए बधुं तो आपणुं काम घरकाम नी नोट में हतुं। आज आपणे आपणुं पाठ्यपुस्तक गुजरात सरकारनुं जे जाहेर करेलू आपणुं जे पाठ्यपुस्तक छे अंग्रेजीनुं ते लईने बेसवानुं छे, अने तेमां पेज नंबर 3 उपर, पेज नंबर 3 ऊपर तमे जोशो तो ऊपर लिटल स्टेप 1 2 3, आपणे 15 सुधी तो स्टेप ज आवे छे। पहेला हुं तमने आखी पाठ्यपुस्तक माथी जे प्रथम सत्र छे ने हुं समजावी दउं तमने। पहेला तो आपणे 1 થી 15 આવી રીતે સ્ટેપ જ ભણવાના છે। 1 થી 15 સ્ટેપમાં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, જેટલી એક્ટિવિટી મૂકેલી હોય પ્રમાણે એક્ટિવિટી હશે। તો અત્યારે આપણે લિટલ સ્ટેપ 1 2 3 માં એક્ટિવિટી 1 ભણવાની છે, જેમાં સરસ મજાની એક રેયમ છે, જેમાં રેયમનું નામ છે આઈ હેવ અ લિટલ શોપ। બાળ મિત્રો, તમે જ્યારે ધોરણ 4 માં હતા ત્યારે મેં તમને કીધું હતું કે વાંચતા શીખજો, ધોરણ 5 માં જે પાઠ્યપુસ્તક આવે છે તે ખૂબ જ હાર્ડ હશે, એકદમ તમને પાઠના મિનિંગ એટલા બધા આવશે, પાઠ 2-3 પેજના આવશે, ઘણું બધું થોડુંક ઇંગ્લિશ હાર્ડ થઈ જાય છે। તો તમને જો ધોરણ 4 માં પાઠ્યપુસ્તક ઉચ્ચાર સાથે વાંચતા આવડતું હશે તો ધોરણ 5 માં આવડશે જ। ચાલો, છતાંય ગભરાવાનું નથી। જે લોકોને ધોરણ 4 માં થોડી થોડી પણ તકલીફ પડતી હતી તે લોકો જો વિડીયો ધ્યાનપૂર્વક જોશે, આ મિનિંગ ખાસ મોઢે કરશે, તો મારી ગેરંટી છે તમને કોઈ પણ તકલીફ નહીં પડવા દઉં। તો ચાલો આપણે આપણી રેમ એક્ટિવિટી 1 એના પહેલા મિનિંગ જોઈ લઈએ। જો આપણને મિનિંગ આવડતા હશે તો જ પાઠનો ઉચ્ચાર આવડતો હશે। ઉચ્ચાર કહું છું બાળ મિત્રો, ધારો કે મેં અહીંયા કોઈ એવું વાક્ય લખ્યું હોય કે આઈ, આ ધારો કે આ છે આઈ હેવ અ લિટલ શોપ, બરોબર, તો આને આઈ કહેવાય, આ હેવ, આ અ, આ લિટલ, આ શોપ, એવી રીતે એ ઉચ્ચાર કહું છું। તો આવી રીતે આપણને અંગ્રેજીનું વાક્ય વાંચતા આવડતું હોવું જોઈએ, અને જો મિનિંગ આવડતા હશે તો વાક્ય વાંચતાની સાથે સાથે આપણને તેનું ગુજરાતી શું થાય તે પણ આવડતું હશે। તો જુઓ, આઈ એટલે હું અથવા મારી, હેવ એટલે પાસે, અ એટલે એક, ગણી શકાય તેવી, લિટલ એટલે નાની, અને શોપ એટલે દુકાન, મારી પાસે એક નાની દુકાન છે, એવું આ પાઠનું ગુજરાતી થાય છે। તમને બાળ મિત્રો કોઈ પૂછે, તમારા મમ્મી પપ્પા કોઈ બી, કે તમને તારા ઇંગ્લિશના ટીચર તમને ભણાવે છે, કેવું ભણાવે છે, તો કે સારું, ચાલતો પહેલા પાઠ તારો જે રેયમ છે એનું ગુજરાતી બોલતો, તો તમને આવડવું જોઈએ બાળ મિત્રો કે આઈ હેવ અ લિટલ શોપ, મારે પાસે કે મારી એક નાની દુકાન છે। તો ચાલો આપણે સૌપ્રથમ પહેલા એના મિનિંગ જોઈ લઈએ। તો જુઓ, એચ એ વી ઈ હેવ એટલે પાસે, મારી પાસે હોવું, તમારી પાસે હોવું, બરોબર, પાસે હોય એને શું કહેવાય ઇંગ્લિશમાં, હેવ, તેનો સ્પેલિંગ થાય એચ એ વી ઈ। ચાલો, એલ આઈ ડબલ ટી એલ ઈ, લિટલ એટલે નાનું પણ થાય અને થોડું પણ થાય, લિટલ એટલે નાનું, અહીંયા આપણે નાનાનો અર્થ લેવાનો છે। ધોરણ 4 માં જ્યારે તમે પહેલી રેયમ ભણ્યા હતા, હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, સ્કીપ અ લિટલ, તો ત્યાં જે લિટલ આવતું હતું ત્યાં એનું શું થતું હતું, થોડું થોડું, એક પગે કૂદો, થોડું દોરડા કૂદો, થોડું સૂઈ જાઓ, તો ત્યારે ચોથા ધોરણમાં જે આવતું હતું તે લિટલનો અર્થ શું હતો, થોડું। આજે આપણે ધોરણ 5 માં જે ભણવામાં આવે છે કે મારી પાસે એક લિટલ શોપ છે, લિટલ એટલે કે નાનું અથવા નાની, મારી એક નાની દુકાન છે। તો ચાલો આગળ, એસ એચ ઓ પી શોપ એટલે દુકાન, ટી એચ ઈ એસ ઈ ધીઝ એટલે આ, આ પણ બાળ મિત્રો આપણે ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં શીખી ગયા છીએ, ધીઝ એટલે આ। હવે જુઓ, તમને ખબર હોય તો આ ધીઝ એટલે પણ શું થાય, આ, પણ આ ધીઝ છે એ શું છે, એક વચન, અને આ ધીઝનું બહુવચન શું થાય, ધીઝ। તો ચલો આગળ જોઈએ, એ ડબલ એલ ઓલ એટલે બધા, ટી એચ આઈ એન જી એસ થિંગ્સ એટલે
वस्तुओ। S T O C K स्टॉक એટલે સંગ્રહ કરવો અથવા સંગ્રહ કરેલું। B double O K S books નો સ્પેલિંગ છે પણ બહુવચનમાં છે એટલે મે અહીંયા S લગાયો છે। books એટલે પુસ્તકો। P I C T U R E S pictures એટલે ચિત્રો। ચલો આગળ। G A M E S games એટલે રમતના સાધનો। T O Y S toys એટલે રમકડા। અહીંયા પણ toy એટલે રમકડા, અહીંયા toys એટલે બહુવચનમાં દર્શાવેલું છે। M E A N T F O R meant for એટલે ને માટે। G I R L S girls એટલે છોકરીઓ। એક એસ ના હોય તો ગર્લ, ગર્લ એટલે એક જ છોકરી, અહીંયા આપણે બહુવચનમાં એસ લગાડીને ગર્લ્સ કીધું છે એટલે છોકરીઓ। તેવી જ રીતે બી ઓ વાય એસ બોયઝ એટલે છોકરાઓ। પી ઈ ટી એસ પેટ્સ એટલે પાળેલા। પી યુ ડબલ પી આઈ ઈ એસ પપ્પીઝ એટલે ગલુડિયા। કે આઈ ડબલ ટી ઈ એન એસ કિટન્સ એટલે મીંડળા, જેને કહેવાય બિલાડીના બચ્ચા। આર એ ડબલ બી આઈ ટી એસ રેબિટ્સ એટલે સસલા। બી આઈ આર ડી આઈ ઈ એસ બર્ડીઝ એટલે પક્ષીઓ। બર્ડ એક પક્ષી હોય તો બર્ડ કહેવાય, બહુવચનમાં પક્ષીઓ છે તેને શું કહીશું આપણે, બર્ડીઝ એટલે કે પક્ષીઓ। બી ઓ ડબલ્યુ એલ બાઉલ એટલે વાટકી। જી એલ એ ડબલ એસ ગ્લાસ એટલે કાચ। એસ ડબલ્યુ આઈ એસ એચ આઈ એન જી સ્વિસિંગ એટલે અવાજ કરતી। આ અર્થ જ્યારે તમારી રેયમમાં આવશે ત્યારે હું તમને સમજાવીશ, સ્વિસિંગ એટલે અવાજ કરવો। એફ એલ એ એસ એચ આઈ એન જી ફ્લેશિંગ એટલે ચડકતી। એ એસ એઝ ટી એચ ઈ વાય ધે પી એ ડબલ એસ પાસ એઝ ધે પાસ એટલે કે પસાર થતા। ટી યુ ડબલ એમ આઈ ઈ એસ ટમીઝ એટલે પેટ। એક ટમી માટે સ્પેલિંગ આપ્યો હોય તો એક ટમી એટલે થાય પેટ, પણ અહીંયા બહુ બધા પેટ માટે વાત કરી છે એટલે કે ટમીઝ નું અહીંયા શું છે, બહુવચન। ટમી એટલે પેટ અને ટમીઝ એ પેટનું શું છે, બહુવચન। ચાલો એફ આર ડબલ ઈ ફ્રી એટલે મફત। એમ યુ ડબલ એમ આઈ ઈ એસ મમ્મીઝ એટલે મમ્મીઓ। જેમ અહીંયા ટમીઝ એટલે બહુવચનમાં પેટનો અર્થ બતાવ્યો છે તેમ મમ્મીઝ એટલે મમ્મીઓ, અહીંયા પણ ઘણી બધી મમ્મીઓની આપણી રેમમાં વાત કરેલી છે। તો બાળ મિત્રો આપણે આજે મિનિંગ જોયા, તે મિનિંગ તમારે તમારી નોટબુકમાં ખૂબ જ સરસ અક્ષરે લખવાના છે। આપણે રેમ ચલાવી લઈએ પછી હું તમને બધું સમજાવીશ કે તમારે તમારી નોટબુકમાં કેવી રીતે લખવાનું છે। તો ચાલો પાઠ્યપુસ્તક પાના નંબર 3 ઉપર જુઓ। ચાલો જોયું તો પહેલા આપણે સરસ રીતે રેમ વાંચી નાખશું। તમારે વિડિયો ચાલુ રાખવાનો અને આંગળી જ્યાં હું વાંચું છું એ લીટી ઉપર ફેરવવાની। હું એક લીટી બે વાર વાંચીશ જેથી તમે ક્યાંક આગળ પાછળ થઈ જાઓ તો સેટિંગ કરી અને મારી સાથે ગાવા લાગજો। તો ચાલો સ્ટાર્ટ કરીએ। આઈ હેવ અ લિટલ શોપ, આઈ હેવ અ લિટલ શોપ, ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક, these are all the things I stock, books and pictures, games and toys। હવે જો બાળ મિત્રો ત્રીજી લીટીમાં તમે મને એમ કહેશો ટીચર અહીંયા તો બુક્સ નો સ્પેલિંગ નથી આપેલો, બુક્સ આપેલી છે, તો આપણે ચિત્રને શબ્દનું નામ આપી દીધું છે અને ગાવાનું છે। આપણે લખવામાં પણ એવું કરવાનું, બે બુક્સ દોરવાની નથી, બુક્સની જગ્યાએ ચિત્રની જગ્યાએ આપણે આપણો સ્પેલિંગ લખવાનો। તો ચાલો ત્રીજી લીટી ફરીથી। બુક્સ એન્ડ પિક્ચર્સ, ગેમ્સ એન્ડ ટોયઝ, મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, પેટ્સ ફોર ઓલ પપીઝ કિટન્સ,
पेट्स फॉर ऑल पपीज कीटन्स रैबिट बर्डीज पैरट पीजन रैबिट्स बर्डीज पैरट पीजन गोल्डफिश इन अ बाउल ऑफ ग्लास गोल्डफिश इन अ बाउल ऑफ ग्लास स्वीसिंग फ्लैशिंग एज दे पास स्वीसिंग फ्लैशिंग एज दे पास आइसक्रीम कॉन फॉर लिटल टमीज आइसक्रीम कॉन फॉर लिटल टमीज कॉफी फ्री फॉर ऑल द मम्मीज कॉफी फ्री फॉर ऑल द मम्मीज જોયું બાળ મિત્રો કેટલી મસ્ત રેમ છે તો ગાઈએ ને તો આપણને જલ્દી આવડી જાય કોઈ પણ વસ્તુ તમે ગાઓ ને તો તમને જલ્દી આવડી જાય તમે જુઓ તમને તમારા તમે ટીવીમાં જે સોંગ જોતા હોય તો તમને તમારા ફેવરેટ સોંગ કેવી રીતે યાદ રહી જાય છે તો તમે તેને ગાઓ છો બાળ મિત્રો એટલે એ તમને યાદ રહી જાય છે તો આપણે પણ આપણી રેમ શીખવા માટે ગાવાની છે તો સરસ રીતે આ રીતે ગાઈ લીધી આપણે ચાલો હવે આપણે એનો અનુવાદ જોઈએ પહેલી લીટી છે આઈ હેવ અ લિટલ શોપ અહીંયા કદાચ હું તમને બોર્ડ ઉપર લીટી બતાવી શકીશ આઈ હેવ અ લિટલ શોપ મારી પાસે એક નાની દુકાન છે આઈ એટલે હું અથવા મારી હેવ એટલે પાસે હા પછી સ્મોલ લિટલ એટલે નાની અને શોપ એટલે દુકાન મારી પાસે એક નાની દુકાન છે બીજી લીટી These are all the things I stock. These are all the things I stock. These એટલે આ. All એટલે બધી. Things એટલે વસ્તુઓ. અને stock એટલે સંગ્રહ કરેલી. એમાં આ બધી વસ્તુઓ સંગ્રહ કરેલી છે. પહેલા એવું કહે છે કે મારી પાસે એક નાની દુકાન છે અને પછી કહે છે કે જુઓ તેમાં આ બધી વસ્તુઓ રાખેલી છે હવે જુઓ કઈ કઈ વસ્તુઓ છે બુક્સ ચિત્ર આપેલું છે આપણે તેને સ્પેલિંગની જગ્યાએ લખવાનો બુક્સની જગ્યાએ ચિત્રની જગ્યાએ આપણે સ્પેલિંગ લખવાનો બુક્સ એન્ડ પિક્ચર્સ એટલે કે ચોપડીઓ અને ચિત્રો ગેમ્સ એન્ડ ટોયઝ ગેમ્સ એટલે રમતના સાધનો અને ટોયઝ એટલે રમકડા જે તમે બાળપણમાં રમ્યા હશો બાળ મિત્રો તો બુક્સ એન્ડ પિક્ચર્સ ગેમ્સ એન્ડ ટોયઝ બુક્સ એટલે પુસ્તકો પછી પિક્ચર્સ એટલે ચિત્રો ગેમ્સ એટલે રમતના સાધનો અને ટોયઝ એટલે રમકડા ચાલો મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ મેન્ટનો સ્પેલિંગ આપણે અહીંયા અર્થ જોયો બાળ મિત્રો મેન્ટનો અર્થ શું થતો હતો અહીંયા જુઓ ને માટે ગર્લ્સ એન્ડ બોયઝ એટલે કે છોકરીઓ અને છોકરાઓ માટે હવે એણે જે વસ્તુઓ સંગ્રહી છે એ આપણને બતાવે છે કે મેં કઈ કઈ વસ્તુઓ સંગ્રહી છે તો જુઓ મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ નાની છોકરીઓ અને નાના છોકરાઓ માટે શું છે જુઓ નાની છોકરીઓ અને છોકરાઓ માટે પેટ્સ ફોર ઓલ પપીઝ કીટન્સ પેટ્સ ફોર ઓલ એટલે કે બધા માટે પાળેલા ગલુડિયા અને મીંડડા એટલે કે કૂતરાના બચ્ચા અને બિલાડીના બચ્ચા રેબિટ્સ બર્ડીઝ પેરટ પીઝન રેબિટ્સ એટલે કે સસલા બર્ડીઝ એટલે કે પક્ષીઓ પેરટ પીઝન એટલે કે પોપટ અને કબૂતર ફરીથી જોઈએ રેબિટ્સ બર્ડીઝ પેરટ પીઝન સસલા પક્ષીઓ પોપટ કબૂતર ગોલ્ડફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ ગોલ્ડફિશ એટલે મેં તમને કીધું અહીંયા ગોલ્ડફિશ એટલે સોનાની માછલી એટલે સોનાની ધાતુની નહીં તમે ક્યારેક જોઈ છે માછલી સોનેરી રંગની તો અહીંયા પણ સોનેરી રંગની એક માછલી દુકાનમાં છે ઇન અ બાઉલ ઓફ ગ્લાસ બાઉલ ઓફ બાઉલ એટલે વાટકી અને ઓફ ગ્લાસ એટલે કાચની ગોલ્ડફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ કાચની વાટકીમાં સોનેરી માછલી સ્વીસિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ મેં તમને હમણાં કીધું હું તમને સ્વીસિંગનો અર્થ તમને કહીશ જ્યારે આપણી રેમ આવશે ત્યારે સ્વીસિંગ એટલે શટ 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 એવો અવાજ કરતી તમે ક્યારેક સોટી
હવામાં ફેરવી હશે આમ ત્યારે જ કેવો અવાજ કરે છે? તો બસ આ કાચના વાટકામાં જે સોનેરી માછલી રાખી છે એ એઝ ધે પાસ એટલે કે જ્યારે પસાર થાય છે ત્યારે સ્વિસિંગ કરે છે એટલે કે અવાજ કરે છે અને ફ્લેશિંગ કરે છે એટલે કે ચડકે છે. તો બે લીટીનું અનુવાદ ફરી જોઈએ આપણે. કાચના વાટકામાં સોનેરી માછલી પસાર થતા અવાજ કરતી અને ચડકતી. આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીઝ, આઈસ્ક્રીમ નો કોન નાનકડા પેટ માટે. નાના નાના છોકરાઓ આવે તો એમની માટે શું છે દુકાનમાં? તો આઈસ્ક્રીમ નો કોન. અને કોફી ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ, અને નાના છોકરાઓ જોડે મમ્મીઓ તો આવે જ વસ્તુ લેવા, તો મમ્મીઓ માટે કોફીનો એક કપ તદ્દન ફ્રી. તો કોફી ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ, બધી જ મમ્મીઓ માટે કોફી તદ્દન મફત. તો જોયું બાળ મિત્રો આપણી રેમ આઈ હેવ અ લિટલ શોપ, તેમાં સરસ મજાનો આપણે મિનિંગ જોયા, ઉચ્ચાર જોયા, અનુવાદ જોયો. તો ચાલો હવે હું તમને કેવી રીતે લખવાનું તે તમને કહી દઉં. તો આપણે આપણી પાઠ્યપુસ્તકમાંની નોટ બનાવી હશે પાકી, જે તમને ગ્રુપમાં તમારા પાંચમાના ગ્રુપમાં નોટોનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે તે પ્રમાણે સિંગલ લીટીવાળી 200 પેજની તમે ઇંગ્લિશની નોટબુક બનાવી હશે. ના બનાવી હોય તો બનાવી લેજો, કારણ કે આપણું પાઠ્યપુસ્તકનું લેશન આજથી જ ચાલુ થાય છે જે આપણે પાકી નોટમાં કરવાનું છે, બરોબર? તો જુઓ, જ્યારે પણ તમને આ વિડીયો નાખવામાં આવે ત્યારે કોર્નરમાં તમારે ડેટ મારવાની, વાર લખવાનો, ત્યાર પછી ઉપરના હાંસિયામાં લિટલ સ્ટેપ 1 2 3 તેવું મથાળું મારવાનું, ત્યાર પછી એક્ટિવિટી 1 રેયમ આઈ હેવ અ લિટલ શોપ આપણી રેયમનું નામ લખવાનું, ત્યાર પછી મિનિંગ્સ એટલે કે શબ્દાર્થનું મથાળું મારવાનું. તો આ શબ્દાર્થ એટલે કે આ મિનિંગ્સ મેં તમને જે પણ લખાવ્યા તેનો હું તમને પીક પાડીને પીડીએફમાં મૂકીશ, તો તમારે એ કરવાનું. અને ત્યાર પછી હું તમને આખી ચોપડીની જેમ અત્યારે તમને કવિતા ચલાવી તેનો પણ હું તમને એક પીક પાડીને પીડીએફમાં મૂકીશ, જે તમારે સરસ રીતે એકદમ સરસ અક્ષરે લખી નાખવાનું છે.